નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી બીજા સેમેસ્ટરની અંદર જે પાઠ આપણે અનુક્રમ મુજબ 15મો પહોંચ્યા છીએ, જેનું નામ છે આવ ભાણા આવ. મિત્રો, આમના લેખક છે શાહબુદ્દીન રાઠોડ, જે સાહિત્ય જગતની અંદર હાસ્ય કલાકાર તરીકે ખૂબ પ્રખ્યાત જાણીતા છે. આમના જોક્સની ઘણી બધી કેસેટો પણ સાહિત્ય જગતની અંદર ફરતી થઈ છે. હાસ્યરસિક શૈલીની અંદર વાત કરનારા અને સાહિત્ય લખનારા એવા શાહબુદ્દીન રાઠોડ, એમની કૃતિ અહીંયા લેવામાં આવી છે. મિત્રો, જેમનો જન્મ 9/12/1937, શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. મિત્રો, બરાબર, થાનગઢ કે જે પહેલાંના જમાનાની અંદર સિરામિક ઉદ્યોગ માટે ઘણું પ્રખ્યાત છે મિત્રો, એવું થાનગઢ જે આપણે ચોટીલા ડુંગર છે ત્યાંથી સુરેન્દ્રનગર બાજુ જતાં થોડાક જ કિલોમીટરની અંતરે વચ્ચે આ થાનગઢ આવે છે. અને એની બાજુમાં જ મિત્રો તરણેતર ગામ છે કે જેનો ભારતનો પ્રસિદ્ધ લોકમેળો તરણેતરનો જે ત્યાં ભરાય છે, તો એ આ તરણેતર અને થાનગઢના બધા જ આજુબાજુમાં ગામો આવેલા છે. તો આ થાનગઢના વતની છે શાહબુદ્દીન રાઠોડ. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે પાઠની હાસ્ય રસિક એવા પાઠની શરૂઆત કરીએ છીએ, જેમાં જ્ઞાન સાથે આપણે ગમત પણ કરતા રહેશું, એટલે કે હાસ્યની સાથે જ્ઞાન પણ આપણે મેળવતા રહેશું. તો પાઠની શરૂઆત મિત્રો, શાહબુદ્દીન રાઠોડ પોતે જ્યારે નાના હતા ત્યારનો પોતાના એ શૈશવના સ્મરણો યાદ કરી અને પોતાનો જ પ્રસંગ અહીંયા કહે છે. જે એના જમાનાની અંદર વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, એટલે કોઈ પણ કામ કેટલી મુશ્કેલીથી થતું અથવા તો કેટલો સમય લાગી જતો, જે અત્યારના સમયની અંદર એ કામ ઝડપથી થાય છે. તો એનું એક ઉદાહરણ, પોતાના અને પોતાના પુત્ર આ બંનેની એક જ માગણી દ્વારા, પણ બંનેના માગણીની વચ્ચે સમય ઘણો બધો પસાર થઈ ગયો છે, તો એ એક જ માગણીમાં પોતાના વખતના અને કે લેખકની પોતાની વખતમાં એ માગણી કેવી રીતના પૂરી થતી, ને અત્યારે એમનો જ પુત્ર એ જ માગણી કેવી આસાનીથી સરળતાથી પૂર્ણ થઈ જાય છે, એની વાત આપણે અહીંયા હાસ્ય કરતાં કરતાં શાહબુદ્દીન રાઠોડે કહી છે. તો ચાલો મિત્રો, પાઠનો આસ્વાદ લઈએ. આપણે શરૂઆત થાય છે કે મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. હવે જે આપણા સાહિત્યકાર છે શાહબુદ્દીન રાઠોડ, એમના બે પુત્રો, એમાંથી એમનો નાનો પુત્ર જેનું અફઝલ નામ છે, એને એમના પપ્પા પાસે એટલે કે લેખક પાસે પોતાને નવા બૂટ લેવાના છે એની માગણી મૂકી. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરી ને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠામામા, દુદામામા, ભગતમામા, બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. મિત્રો, હમણાં જ આપણે પેરેગ્રાફમાં વાત કરીએ કે લેખકનો નાનો દીકરો અફઝલ, એમને બૂટ મોજા લેવાતા સ્કૂલને જવા માટે, તો અફઝલે એ વખતે જે કંઈ ભાવ ચાલતા હશે બૂટના મોજાના, એ એમને કિંમત પૂછી અફઝલે કીધી, એટલે એમના પપ્પા એટલે કે લેખકે એમને 270 રૂપિયા આપ્યા. એટલે કલાકની અંદર જ એમનો પુત્ર અફઝલ છે એ નવા બૂટ અને મોજા લઈ અને પહેરી અને સ્કૂલે પણ જતો રહ્યો. તો લેખકને એ વસ્તુ યાદ આવે છે કે મારી ઉંમર જ્યારે અફઝલ જેવડી હતી, અત્યારે જેમ એને એક કલાકની અંદર બૂટ મોજા મળી ગયા અને પહેરીને ચાલતો થઈ ગયો, તો અમારી વખતે શું પોઝિશન હતી, અમને કેવી રીતના બૂટ મોજા મળતા, કેટલો સમય લાગતો. તો એ વખતની વાત પોતે વિચાર કરતાં કરતાં
જ્યારે એ નાના હતા ત્યારના સ્મરણોમાં એ ખોવાઈ જાય છે. હવે અહીંથી એટલે કે આ પેરેગ્રાફથી પોતાએ અફઝલ જેવડા હતા ત્યારે એમના પપ્પા પાસે એમને બૂટની માગણી કરી અને ક્યારે એમને બૂટ મળ્યા એની વાત આખી અહીંયા પોતાના શૈશવના સ્મરણોને આધીન યાદ કરતાં કરતાં આપને લખે છે. જો મિત્રો, એમના નાના પુત્ર અફઝલને તો એક કલાકની અંદર બૂટ મોજા મળી ગયા, પણ પોતે અફઝલ જેવડા હતા ત્યારે એને કેટલી સમયમાં બૂટ મળતા એની વાત હવે પોતે સ્મરણ કરતાં કરતાં આપને કહે છે કે સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માગણી રજૂ કરવી પડતી. જુઓ મિત્રો, અહીંયા અફઝલ આવ્યો એમના પપ્પાને એટલે કે લેખકને વાત કરી કે મારે બૂટ મોજા જોઈએ છે. લેખકે એમને પૈસા પૂછ્યા, આપ્યા અને તરત જ કલાકની અંદર લઈને એ નીકળી ગયો. એટલે કે આખો જે તબક્કો છે આ બૂટ ખરીદીનો એ માત્ર કલાકની અંદર એ પૂરો થઈ ગયો. જ્યારે અહીંયા લેખક નાના હતા ત્યારે એમને બૂટ લેવાના હતા તો શું કરવું પડતું મિત્રો, કે એમને વડીલો પાસે વિધિસર માગણી રજૂ કરવી પડતી. એટલે કે મિત્રો, એ જમાનાની અંદર ઘરમાં પરિવાર સભ્ય ઘણા બધા રહેતા, કુટુંબ મોટું હતું, આવક લિમિટ હતી. એટલે રોજ સાંજે મિત્રો કે જમ્યા પછી આખો પરિવાર બેસે બધા ભેગા થઈને અને જુદી જુદી ચર્ચાઓ જે કાંઈ હોય એની ચર્ચાઓ કરતા, કોઈને કાંઈ વસ્તુ જોતી હોય, ક્યાંય લગ્ન પ્રસંગમાં જવાનું હોય, ઘરમાં કાંઈ વસ્તુ ખરીદી ખૂટી ગઈ હોય તો આવી બધી ચર્ચાઓ થતી અને નક્કી થતું કે હવે આપણે શું લેવું. એટલે કે મિત્રો, પહેલી જરૂરિયાત શેની છે એ મુજબ ધ્યાનમાં રાખી અને દરેકની જે માગણી છે એ પૂરી કરવામાં આવતી. તો અહીંયા તો પહેલાં લેખકને પોતાને બૂટ જોઈતા હોય તો એના વડીલો એટલે કે એમના પપ્પા છે, મમ્મી છે, દાદા છે, દાદી છે, એમની પાસે એને બૂટ લેવા છે, જોઈએ છે, જરૂરિયાત છે એવી માગણી કરવી પડે. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો. જેમ અત્યારે લેખકને એના નાના પુત્ર અફઝલે સીધું જ એના પપ્પાને કીધું કે મારે બૂટ લેવા છે, એ વખતે સીધા લેખક પોતે અફઝલ જેવડા હતા ત્યારે ડાયરેક્ટ એમના પપ્પાને કહી શકતા નહીં કે મારે બૂટ લેવા છે. તો પ્રથમ તો એના પહેલાં એના કરતાં મોટા જે ભાઈ હતા છોટું ભાઈ એને વાત કરવી પડે, એના કરતાં મોટી બહેન હતી એમને કીધું, પછી એમની મમ્મીને કીધું અને આ ત્રણેય પાસે માગણી રજૂ કરી અને છેલ્લે પછી એમને પપ્પાને વાત કરી, પછી બાપુજીને જણાવતો. પરિવાર સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ છુલ્લક લાગતી. મિત્રો, પરિવારનું અસ્તિત્વ ટકાવી રાખવાની વાત છે એટલે કે એમની જે આવક હતી એની સામે જાવક ગણી રહેતી, એટલે આવી જે નાની નાની બીજી માગણીઓ છે એ તો કોઈની પણ પૂરી થતી નહીં. એટલે ઘરના પરિવારની અંદર જે જરૂરી વસ્તુઓ હોય મિત્રો, રાશન છે, તેલ છે, આ છે, એ બધી જે જરૂરિયાતો હોય એ પહેલાં આવે, પછી આવી બધી માગણીઓ પૂરી થતી હોય. એટલે ઘરની પરિસ્થિતિ એવી હતી મિત્રો કે અહીંયા પોતાને આ બૂટ લેવા છે એ માગણી સાવ છુલ્લક એટલે કે નજીવી જેવી હતી, એનું કાંઈ મહત્ત્વ હતું નહીં, કારણ કે એના કરતાં પણ મોટી મોટી ગંભીર સમસ્યાઓ પરિવારને ચલાવવા માટેની હતી. એટલે કોઈ લક્ષ આપતું નહીં, એટલે કે એમના મોટા ભાઈએ, મોટી બહેને, એમની મમ્મીએ અથવા તેમના પપ્પાએ આ લેખકને બૂટ લેવા છે એ બાબત ઉપર કંઈ ધ્યાન આપ્યું નહીં, કારણ કે બૂટ લેવા માટેના પૈસા હતા જ નહીં. જે કંઈ પૈસા ઘરની અંદર હતા એમાં હજી ઘરનું રાશન ને બીજા બધા પણ પ્રશ્નો હતા લેવાના હતા, એટલે આવો નાની અમથી માગણી બૂટની એ પાસ થઈ શકે એમ હતી નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. મિત્રો, એ વખતમાં લેખકને ક્યારે બૂટ પહેરવા મળતા? જેમ અત્યારે તમે રોજ સ્કૂલે આવો છો અને બૂટ મોજા પહેરી રાખો છો, આખો દિવસ બીજે લગ્ન પ્રસંગમાં જતા હોય તો પહેરી રાખીએ છીએ, એટલે કે વારંવાર આપણે, અને શિયાળામાં તો આખો શિયાળો આપણે બૂટ મોજા પહેરી રાખતા હોઈએ છીએ, પણ એ વખતે મિત્રો બૂટ મોજા આખો દિવસ અથવા તો હાલતા ચાલતા પહેરવા નહોતા મળતા. આવા જે મુખ્ય મુખ્ય હિન્દુ ધર્મના જે પ્રસંગો આવતા હોય, તહેવારો આવતા હોય ત્યારે જ એમને નવા કપડાં અને નવા બૂટ પહેરવા મળતા, આખો દિવસ પહેરીને ફરવા માટે મળતા નહોતા. એના ઉદાહરણો અહીંયા મૂક્યા છે કે સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ હોય, નવરાત્રિ હોય, લગ્નગાળો હોય અથવા તો શાળામાંથી પ્રવાસ જવાનો હોય ત્યારે જ એમને બૂટ પહેરવા માટે મળતા, રોજે બૂટ પહેરવા મળતા નહીં. દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માગણી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતા. મિત્રો, આવી રીતના જે ખાસ ખાસ પર્વો તહેવારો હોય ત્યારે જ લેખકને બૂટ પહેરી અને નવા કપડાં અને નવા બૂટ પહેરીને મિત્રો સાથે હરવા ફરવાની અને ટહેલવાની ઈચ્છા થતી. પણ લેખકે ઘણી વખત પોતાની બૂટની માગણીઓ કરી દીધી પણ એમની એ માગણી સંતોષાતી નહોતી, એટલે કે એમની માટે બૂટ લેવાના પૈસા એમના ઘરમાંથી પાસ થતા નહોતા. છતાં પણ લેખક એમ કહે છે કે જેમ નેપોલિયને હિંમત રાખી એમ હું પણ હિંમત રાખી અને વારે વારે જ્યારે જ્યારે સમય મળતો ત્યારે મારી બૂટની માગણી હું મારા ઘરના સભ્યો વડીલો પાસે કરતો.
આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. હવે મિત્રો, લેખક રોજ ઉઠીને પાછળ પડી જાય એમના બહેનને, મોટાભાઈને, મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને, વડીલોને, બધાને કહે મારે બૂટ લેવા છે, બૂટ લેવા છે. એટલે લેખક રોજ આવી રીતના નેપોલિયનની જેમ હિંમત આયરા વગર બૂટની માગણી કરતા એટલે બધાને થોડોક પરિવારના સભ્યોને ત્રાસ થતો કે હવે આનું શું કરવું. તો પછી એક દિવસ એવી મિટિંગ ભરી અને વાત કરી, ચર્ચા કરી કે હવે આપણે બધાએ સભ્ય પરિવારના મિટિંગ ભરીએ, ચર્ચા કરીએ, જેની જેની જે માગણી છે એ બધાએ કહેશે અને જરૂરિયાત મુજબ જે કોઈની માગણી પહેલાં પૂર્ણ કરવાની હશે એ થશે, પછી કોઈ માગમાં કરવું નહીં. એટલે આવી રીતના જમ્યા પછી સાંજે આખા પરિવારની મિટિંગ ભરાતી અને એમાં બધા પ્રશ્નો રજૂ થતા. તો એમાં આની એટલે કે લેખકને બૂટ લેવાની વાતની પણ ચર્ચા નીકળી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો. એટલે કે જ્યારે મિટિંગ ભરાતી ત્યારે વડીલ સભ્યો છે એ પરિવારના સભ્યોને પૂછતા કે ભાઈ આપણે આ લેખકને નાના હતા ત્યારે બૂટ તૂટી ગયા છે અને એને લઈ દેવાના છે તો ખરેખર લઈ દેવા જોઈએ. તો બધાએ થિયરી કરી રીતના એટલે કે હા પાડતા કે હા એને બૂટ તૂટી ગયા છે અને એને હવે જરૂર છે, આપણે એને નવા બૂટ લઈ દેવા જોઈએ. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સરવાનું મત નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. મિત્રો, આ મિટિંગની અંદર ચર્ચા થતી એમાં બધા જ પ્રશ્નો રજૂ થતા એટલે પહેલાં આખા પરિવાર માટે જે મુખ્ય પ્રશ્ન હોય એ પ્રશ્નની અંદર પૈસા ખર્ચવામાં આવતા, પછી વધે તો આવી બીજી બધાની માગણીઓ પૂર્ણ કરવામાં આવતી. પણ એવું બનતું જ નહીં, કારણ કે આવક ઓછી હતી, પરિવારના સભ્યો વધારે હતા. એટલે દર વર્ષે આ જ પ્રશ્ન રહેતો કે લેખકની પાસે બધા અંતે નક્કી કરતા કે ભાઈ આ વખતે પૈસા આપણી પાસે છે નહીં બૂટ લેવાના નવા, તો અત્યારે જે જૂના બૂટ પહેરે છે એને સરસ મજાના રિપેર કરી અને નવા જેવા કરી અને એમને પહેરવા આપવા, આવતા વર્ષે મોલ સારો થશે, પૈસા વધારે આવશે તો જોયું જશે તો નવા લઈ દેશું. એટલે આવી રીતના નિર્ણય આવો બધાએ ભેગા મળીને કરતા અને લેખકને જણાવી દેતા કે ભાઈ આ વખતે તારા નવા બૂટ નહીં આવે. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષ કેદની સજા થાય અને આરોપી ઢીલો ઢપ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢપ થઈ જતો. મિત્રો, લેખક શું વાત કરે છે કે અદાલતની અંદર જ્યારે કેસ ચાલતો હોય અને પોતે અપરાધી નિર્દોષ હોય અને એને એવો દૃઢ વિશ્વાસ હોય કે મેં કાંઈ ગુનો કર્યો નથી તો મને સજા છે નહીં મળે, હું નિર્દોષ છૂટી જાય છે, એની બદલે ઉલટાની એને સજા કરવામાં આવે અપરાધી માનીને, તો એનું મોઢું કેવું થઈ જાય, એને કેવું દુઃખ લાગે. એવો વાત દુઃખ લેખકને જ્યારે આવી વાત થતી ત્યારે દુઃખ થતું. એટલે બધાએ એમને એટલે કે જૂના બૂટ રિપેર કરાવી અને પહેરાવાનું કહેતા ત્યારે એમને આવી રીતના દુઃખ થતું, કારણ કે એમને એવું લાગતું કે હવે ચર્ચા મિટિંગ ભરાણી છે તો હવે મારા બૂટનું સંમતિ નવા સીવડાવવાની મળી જશે એટલે મને બૂટ મળી જશે, લેખક એવી આશા રાખતા. પણ ચર્ચા વિચારણા કર્યા પછી અંતે એવો નિર્ણય આવતો કે એમને જૂના બૂટ રિપેર કરાવી અને પહેરવા. એટલે લેખક છે એ ઘણા જ ઉદાસ થઈ જતા. આખરે મારે કર્મે લખ્યું કથિર એટલે કે મારા નસીબમાં જે વસ્તુ નથી એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. હવે મિત્રો, દર વર્ષે આવા પ્રશ્ન થતા અને દર વર્ષે લેખકને જૂના બૂટ રિપેર કરાવી કરાવીને ચલાવવાનું કહેતા, પણ હવે તો કેટલા વર્ષો સુધી એ બૂટ રિપેર કરાવી કરાવીને જ્યાં તૂટી ગયા હોય ત્યાં થીગડા મોંચી મારી મારીને બૂટનો જે મુખ્ય આકાર હતો એ જ બદલાઈ ગયો, ત્યાં સુધી એમને જૂના બૂટ રિપેર કરાવીને પહેર્યા. અને પછી તો એ બૂટ સાવ ચાલે એવા જ નહોતા એવી રીતના એમને પપ્પાને બતાવીએ એટલે એને પપ્પાને કીધું કે જુઓ પપ્પા, હવે આ બૂટ તમારા સાવ હાલેવા જ નથી, આમાં બૂટ જેવો કંઈ આકાર જ નથી, બૂટ કરતાં તમારા થીગડા જાજા દેખાય છે. એટલે એને પપ્પાએ કીધું કે વાંધો નહીં, હવે તારે એ પહેરવા લાયક નથી તો તું તારા નાના ભાઈને આપી દે, તને હું બીજા સીવડાવી દઈશ. તો આવી રીતના મિત્રો, એ જોડા નાખી દેવાની વાત નથી, એ મોટા ભાઈને એટલે કે લેખકને પાસેથી હવે એને નાના ભાઈએ સોમો છે એને પહેરવા માટે આપતા. એટલે હજી એ સોમો નાનો ભાઈ છે એ 2-3 વર્ષ પહેરે, પછી હજી કદાચ એના કરતાં નાનો ભાઈ હોય તો એને આપવામાં આવતા. આવી રીતના છેલ્લે સુધી એની કસોટી કરી અને પછી જ નવા બૂટ લેવામાં આવતા. તેણે પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. હવે જ્યારે આ જે બૂટ હતા લેખકને આકાર બદલી ગયો તો એવા મિત્રો એ અને નાના ભાઈને સોમાને આપ્યા, તો એનો ભાઈએ પહેલાં તો એ બૂટ જોયા, એને ફરતી કરવાની પરિસ્થિતિ જોઈ, હાલત જોઈ, નિરીક્ષણ કરી અને પછી બૂટ પાછા એમને લેખકને આપી દીધા અને 2 હાથે પગે લાગી અને વિનયપૂર્વક એટલે કે વિનંતીથી કહી દીધું કે મારે આ બૂટ પહેરવા નથી, કારણ કે મિત્રો એ બૂટ જેવા લાગતા જ નહોતા એવી એની પરિસ્થિતિ હાલત હતી. ત્યારે મારી નવા બૂટ માટેની માગણી પર મંજૂરીની મોહર મારવામાં આવી.
એટલે કે મિત્રો, જ્યારે નાના ભાઈએ પણ બૂટ લેવાની ના પાડી દીધી ત્યારે પરિવારના સભ્યોને એવું લાગ્યું કે ના, ખરેખર હવે તો બૂટ સાવ ચાલે એવા નથી, તો હવે આપણે લેખકને નવા બૂટ સીવડાવી દઈએ. એટલે પછી લેખકના પરિવારના સભ્યો બધા ભેગા થઈ અને બધાની હામાં હા મેળવી બહુમત લીધો કે ભાઈ હવે તો હવે લેખકને આપણે નવા બૂટ સીવડાવી દેવા પડશે. એટલે બધાએ કીધું કે હા વાંધો નહીં, ચાલો તો હવે આપણે લેખકને નવા બૂટ સીવડાવી દઈએ. એટલે આવી રીતના બધા પરિવારના સભ્યોએ મંજૂરી આપી દીધી નવા બૂટ સીવડાવવાની લેખકના. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. મિત્રો, લેખકના પપ્પાએ એમને કીધું કે તું આપણા ગામની જે મોચી બજાર છે, જ્યાં દુદા મામાની મોચીની દુકાન છે, ત્યાં જઈને તારું પરમાણુ એટલે કે તારા પગનું માપ આપી આવજે, હું એમને કહી દઈશ કે તારા માટે નવા બૂટ સીવી દે. એટલે મિત્રો, આવી રીતના એક કાયદેસરની જેમ ખરડો પસાર કરવામાં આવે એવી રીતના જે ખરડો હતો નવા બૂટ બનાવવાનો એ પસાર થઈ ગયો અને પોતે એટલો રાજી થઈ ગયો કે હવે એમને મોચી પાસે પોતાના બૂટનું માપ દેવા જવાનું થયું. ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદામામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદામામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકવિશાસે હું ઘણું બોલી ગયો. દુદામામાએ મને, મિત્રો, આવી રીતના લેખકને નવા બૂટની મંજૂરી મળી ગઈ એટલે માપ દેવા માટે દોડતો દોડતો રાજીથી ઉલ્લાસમાં આવીને હર્ષ પામતો પામતો બજારની અંદર જે દુદામામાની મોચીની દુકાન હતી ત્યાં ગયો અને એકી શ્વાસે જ એટલું બધું એને બોલી દીધું મોચીને કે મારે નવા બૂટ સીવવાના છે, લાલ કલરના સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે, તો મારી તમે માપ લઈ લ્યો. દુદામામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. અને મિત્રો, લેખક દુદામામાને ત્યાં બૂટનું માપ આપવા ગયા, પગનું માપ આપવા ગયા એટલે એમને પોતાની દુકાનની અંદર બેસવા માટે જગ્યા કરી દીધી. પછી પિતાના માતાના ભાઈ બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલાં પરમાણુ લઈ લ્યો ને. દુદામામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી. હવે મિત્રો, લેખક ઘણા ઉલ્લાસમાં આવી ગયા હતા, આનંદમાં આવી ગયા હતા, હર્ષમાં આવી ગયા હતા અને ગામડાની રીત પ્રમાણે મોચી છે એ બધાએ પોતાના પરિવારના સભ્યોની તબિયત વિશે પૂછતા કરતા હતા. પણ લેખકને તો જલ્દી માપ દેવાની ઉતાવળ હતી એટલે એને કીધું કે જલ્દી તમે પહેલાં મારું માપ લઈ લ્યો, પછી તમારે જે પૂછવું એમ પૂછજો. એટલે દુદામામા છે, મોચી છે, એ પણ જેમ ડૉક્ટર છે એ કોઈ દર્દીની તપાસ કરતા હોય અને ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખી અને એ પ્રમાણે દવા આપવાની હોય એટલે જુદી જુદી બાબતો પૂછતા હોય છે, તો એમ અહીંયા મોચી છે દુદામામા એ પણ લેખકને બે બૂટ સીવવાના છે, લેખકને એના માટેની ઝીણી ઝીણી વિગતો બધું જાણે છે. કેવી કેવી વિગતો? જેમ કે લાલ કે કાળા, એટલે કે બૂટ તારે કેવા કરવા છે, લાલ કલરના કરવા છે કે કાળા કરવાના છે, વાદળીવાળા કે વાદળી વગરના, અણી કે ગોળ, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢી મને કહ્યું, લે મૂક મારા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદામામાએ લીટી દોરીને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે મોચીએ છે એના રફ ચોપડાની અંદર બરાબર એક આનું એટલે કે લેખકનું પગનું પગ મુકાવી અને પેન્સિલથી એનો પગનું માપ દોરી અને લઈ લીધું અને બધી જ વિગતો જાણી લીધી. જેમ કે એમાં જેમ પ્રકાર આવતા હતા એ વખતે લાલ કલરના કે કાળા કે વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, એવી રીતના બધી જ માહિતી એમને ચોપડાની અંદર ઉતારી લીધી. લેખકના બૂટ બનાવવા માટે એમનું માપ લઈ લીધું. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે લેખકનો બૂટ બનાવવા માટેનો જે આખી પ્રોસેસ હતી, જે મિત્રો લેખકનો નાનો દીકરો ફૈઝલ અફઝલ જે એક કલાકની અંદર બૂટ મોજા પહેરી અને સ્કૂલે પણ જતો રહ્યો, તો એ બૂટ એક કલાકની અંદર આખો તબક્કો પ્રોસેસ પૂરી થઈ ગઈ. નવા બૂટ પહેરીને અફઝલ જતો પણ રહ્યો સ્કૂલે, પણ લેખકના જમાનાની અંદર જ્યારે એ નાના હતા ત્યારે બૂટ કેવી રીતના મળતા, તો એની જે આખી પ્રોસેસ હતી એમાંથી અહીંયા અત્યાર સુધીમાં જે આપણે પાઠની અંદર ભણ્યા એમાં એનો પ્રાથમિક તબક્કો જ, હજી તો પહેલું ચરણ કે પગનું માપ આપવા જવું એ જ હજી પૂરું થયું ત્યાં સુધીમાં લેખકને કેટલી કેટલી માથાકૂટો કરવી પડી, કેટલા કેટલા એના કુટુંબના પરિવારની અંદર સભ્યો વિશે ચર્ચાઓ થઈ, પોતે કેટલો રોજે પોતાને બૂટ લેવા છે એ પ્રશ્નની વાત એના વડીલોને કરતો, આટલું બધું આપણે આગળ જોયું. એવી રીતના કાયદેસરની મિટિંગો ભરાતી અને શું જરૂરી છે નથી, અંતે કેટલા વર્ષો સુધી તો બૂટને રિપેર કરાવીને એમને પહેરવા પડતા, બૂટનો આકાર જ બદલાઈ ગયો, તો અહીં એમના સભ્યો પરિવારના સભ્યો માન્યા અને નવા બૂટ લેવા માટેની પરમિશન આપી અને પરમિશન આપી પછી એને પોતાના બૂટનું માપ દેવા માટે મોચીની દુકાને ગયો. તો આ જે બૂટ ખરીદવાનો આખી પ્રોસેસ છે મિત્રો, એમાં ખાલી એક જ તબક્કો હજી પૂરો થયો હતો આટલી બધી માથાકૂટ કર્યા પછી કે ખાલી હજી માપ દેવા
લેખક મોચીની દુકાને ગયા. જ્યારે લેખકનો દીકરો તો એક કલાકની અંદર બૂટ અને મોજા લઈને પહેરીને સ્કૂલે પણ જતો રહ્યો, પણ એ વખતે કેવી પોઝિશન હતી, પરિસ્થિતિ હતી, એની વાત આપણે હસતા હસતા અહીંયા લેખક કરે છે. તો ચાલો મિત્રો, પાઠ આપણે અહીંયા અત્યારે એટલો જ રાખીએ છીએ. ફરી મળશું આપણે આ જ પાઠના આગળના બીજા વિડીયોમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થીઓને નમસ્કાર.